અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા પાસેના આશીષ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપનીમાં દોડે દહાડે ત્રાટકેલા ચાર લૂંટારુઓએ કંપનીના પાંચ કર્મચારીઓને બંદૂક નિયણીએ બંધક બનાવી ગ્રાહકોના રૂપિયા 3.29 કરોડના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના હાટસમા અને લોકોને ભારે ચહલ પરવાળા ત્રણ રસ્તા સર્કલ પાસેના આશીષ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપનીમાં સવારના અરસામાં આજ ચાર સહસ્ત્ર લૂંટારુઓએ ધસી આવી કંપનીમાં કામ કરતા પાંચ કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બતાવ્યા બાદ 3.29 કરોડના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી નાસી છૂટ્યા છે. આ બનાવની જાણ થતાં જ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી લૂંટારુઓને પકડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી છે. જો કે પોલીસને તેમાં સફળતા મળી ન હતી. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. અંકલેશ્વર શહેરમાં આજે સવારે 9:15 વાગે IIFL ફાઇનાન્સ લિમિટેડ કંપનીમાં લૂંટની ઘટના બનેલ છે. IIFL ફાઇનાન્સ લિમિટેડ કંપની કે જે સવારે તેના પાંચ કર્મચારી દ્વારા સવારે 9:15 વાગે ખોલવામાં આવે છે, તેમના કર્મચારી દ્વારા બેંકની અંદર પ્રવેશતાની સાથે તેમની પાછળ ચાર જણા દ્વારા આવી સાથે બંદૂક અને છરા જેવા હથિયારો સાથે ધારણ કરી તેમની અંદર બેંકમાં પ્રવેશી તેમને લોકરમાં રહેલ સોનું કાઢવા જણાવેલ. બેંકનું લોકર જે ઓટીપી દ્વારા ખુલતું હોય તેમના બ્રાન્ચ મેનેજર દ્વારા ઓટીપી બોમ્બેથી મેળવી તેમને હથિયારોના સહારે લોકર ખોલાવવામાં આવ્યું અને લોકર ખોલીને તેની અંદરથી કુલ 282 પેકેટ્સ અલગ અલગ સોનાના દાગીના કે જેનું વજન 6,866 ગ્રામ, જેની લગભગ હાલની કિંમત 3,29,65,474 જેવી થાય છે. આ ઉપરાંત 1,79,800 રૂપિયા જેવી કેશ તથા 2 ટેબ્લેટ અને 4 મોબાઈલ જેની લૂંટ કરવામાં આવેલ અને લોકરમાંથી પૈસા અને સોનું કાઢ્યા પછી બેંકના કર્મચારીઓને દોરડા વડે બાંધી બેંકને પછી બહારથી લોક કરી અને સામેની સાઈડ પાર્ક કરેલી સ્વીપ ગાડીમાં ભાગી જવામાં આવેલ. હાલમાં પોલીસ દ્વારા તેની તપાસ ચાલુ છે અને ઝડપથી તેને શોધવા માટે ભરૂચ જિલ્લા પોલીસ પ્રયત્નશીલ છે.